હવે પછીના જે શખ્સની કૃતિ રજૂ કરીએ છીએ એમનું નામ લેતા પણ મન ભારે થઈ જાય છે. દિલમાં કોઈની યાદના પગલા રહી ગયા, ઝાકળ ઉડી ગયું ને ડાઘા રહી ગયા. આદિલભાઈ મંસૂરી. નામ હોઠે પણ હજુ આવ્યું નથી, શી રીતે ચોમેર પડઘાઈ ગયો. સ્તબ્ધતા, ઘનઘોર કાળી સ્તબ્ધતા, મૌન ઉપર મૌન લીપાઈ ગયું. આદિલ સાહેબની કવિત્વ શક્તિ વિશે તો પીએચડીનો થીસિસ જ કરવો પડે. એમણે જ ઘણી બધી પ્રખ્યાત કૃતિઓ લખી અને આ તો ખૂબ જ પ્રચલિત છે. જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે ત્યારે પ્રથમ ગઝલની શરૂઆત થઈ હશે. આદિલભાઈની બીજી કૃતિઓમાં સૌથી પહેલી આ રજૂ કરીએ છીએ. આપણો સંબંધ તો અટકી ગયો, આપણો સંબંધ તો અટકી ગયો, ને સ્મૃતિની વેલ પાંગરતી રહી. હા, બધા લાચાર થઈ જોતા રહ્યા, હા બધા લાચાર થઈ જોતા રહ્યા, હાથમાંથી જિંદગી સરતી રહી, શૂન્યતામાં પાનખર ફરતી રહી, પાંદડીઓ ખરતી રહી. આદિલભાઈ સપનું બન્યો.
सूर्य संकोचाई ने सपनू बन्यो के विरनी रात विस्तर दी शून्यता मां पान कर पड़ती रही करती रही बदा लाचार थई जोतारया बदा लाचार थई जोतारया सरती रही शून्यता मां पान कर पड़ती रही पांदगियो आबती सरती रही शून्यता मां पान कर पड़ती रही आंधियों आग थी करती रही शून्यता मां पान कर पड़ती रही। क्षितिजनी पापणो उघड़े न उघड़े सितारा तो सदा सळग्या करे छे। थयु छे अंतनु अंधारु घेरु अने कोड़ियु सळग्या करे छे। भले ने पंथ वंकाया करे छे समयनो संग तो चाल्या करे छे। प्रसंगो ऊंघमां डूबी गया ने स्मृतिनी सांकळ खखड्या करे छे। आदिल भाईनी एक बीजी रचना। समय पाछो थंभी गयो दोस्तों, समय पाछो थंभी गयो दोस्तों, फरी पाछी प्याली भरी रही है। खुदा छे तो एने स्मरी जोईए, अरे चाल दुवानिये कोशिश करी जोईए। आदिल भाई मंसूरी कल्पना ना कंठे।